ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ અને થેલેસેમિયા દિવસ નિમિત્તે રાજપારડી પોલીસ સ્ટાફ અને રેડ ક્રોસ બ્લડ સેન્ટર રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ અને થેલેસેમિયા દિવસ નિમિત્તે રાજપારડી પોલીસ સ્ટેશનમાં યોજાયેલા રક્તદાન શિબિરમાં 55 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું, જેમાં રાજપારડી ભાલુદ તરસાલી સારસા વણાકપોર તેમજ આજુબાજુના ગામના લોકો તથા રાજપારડી પોલીસ સ્ટાફ TRP જવાનો GRDF જવાનો ભારતીય જનતા પાર્ટીના તાલુકાના હોદ્દેદારો રાજપારડી PSI VR પ્રજાપતિ સહિત લોકો રક્તદાન શિબિરમાં પોતાના રક્તનું એકત્ર દાન કર્યું હતું। જ્યારે રાજપીપળા રેડક્રોસ બ્લડ બેંક BTO ડોક્ટર JM જાદવ તથા રક્તદાતાઓનો અને રાજપારડી PSI નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે સર હેનરી ડોનાલ્ડ આંતરરાષ્ટ્રીય રેડક્રોસ સંસ્થાના આદ્ય સ્થાપક એમનો આજે 8 મે જન્મદિવસ છે। એમણે આ સંસ્થા આખી દુનિયામાં ઊભી કરેલી છે। આજે દરેકે દરેક દુનિયાના દેશોમાં રેડક્રોસ સોસાયટી ચાલે છે। સર હેનરી ડોનાલ્ડને નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે। એમના નામ પર આજે આંતરરાષ્ટ્રીય રેડક્રોસ દિવસ અને આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ મનાવવામાં આવે છે। આવા શુભ કાર્યમાં શ્રી પ્રજાપતિ સાહેબ PSI રાજપારડી પોલીસ સ્ટેશન એમણે મારી વિનંતીને માન આપીને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું, બહુ સફળતાપૂર્વક કર્યું। મારી સાથે સળંગ 5 કલાક બેઠા દરેક રક્તદાતાઓને પોલીસ સ્ટાફને પ્રોત્સાહિત કર્યા, બધાએ બ્લડ આપવા આગળ આવ્યા અને અમારો આ જે રક્તદાનનો કેમ્પ છે એ સફળ કરવામાં એમનું બહુ મોટામાં મોટું યોગદાન છે। હું એમનો જેટલો આભાર માનું એટલું ઓછું છે। એક આ માનવતાના શુભ કાર્યમાં પોતે હાજર રહી આવું સરસ કામ કર્યું છે, હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભવિષ્યમાં પણ આ ટાઈપનું આ પ્રકારનું એમને કામ કરે એવી હું હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું અને શુભેચ્છા પાઠવું છું। હું ડૉક્ટર JM જાદવ BTO રેડ ક્રોસ બ્લડ બેંક રાજપીપળા જિલ્લો નર્મદા। કેટલા બ્લડ એકત્રિત કરવામાં આવ્યા? લગભગ 54-55 બ્લડ અમારે આવ્યા છે આજે। એ ખરેખર પ્રજાપતિ સાહેબને આભારી છે અને ખરેખર હું એમનો ઋણી રહીશ અને ભવિષ્યમાં પણ આવો સહકાર આપે એવી અપેક્ષા રાખું છું।